ગોપી ગાંગર આપણે એમની સાથે જ વાત કરીશું આ મુદ્દે અને જાણવાનો પ્રયાસ કરીશું કે આખું હવે આંદોલનની દિશા કઈ તરફ જશે ગોપીબેન જે રીતે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું કે રાજા મહારાજા ઉપર કે જે જમીન લૂંટવાનો જે પ્રયાસ કર્યો હતો એ ટાઈપનું એમને જે નિવેદન આપ્યું શું લાગે છે કે હવે ભાજપને કોઈ મુદ્દો મળી ગયો એક હથિયાર મળી ગયું કોંગ્રેસ પર વાર કરવા માટે અને આંદોલનની જે આંદોલન જે ચાલી રહ્યું છે ક્ષત્રિય સમાજનું આ નિવેદનનું તેની પર અસર શું પડશે જોવા તો તો આ આ જે નિવેદન 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 આપવામાં આવ્યું છે છે આમ કારણ કે સમાજ ઉપરનું અને ક્ષત્રિય સમાજ રાજા મહારાજાઓની વાત જે કરવામાં આવે છે પરંતુ પુરુષોત્તમ રૂપાલાનું જે નિવેદન હતું એ નિવેદન સ્ત્રી અસ્મિતા માટેનું નિવેદન હતું અને ક્ષત્રિયો જે રીતે આક્રોશિત છે તેમાં રાહુલ ગાંધીનું આ નિવેદન આવ્યું અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે રીતે હવે બોલી રહ્યા છે ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી પણ ઈચ્છી રહી છે કે રાહુલ ગાંધીનું આ નિવેદન જે છે એ મુદ્દો બની જાય જો મુદ્દો બની જશે તો જે ડેમેજ કંટ્રોલ અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી કરવા માટે ફરી રહી હતી જે રીતે હર્ષ સંઘવી ભાવના જગર જતા હતા રાજકોટ જતા હતા કચ્છ જતા હતા સાબરકાંઠા જતા હતા આણંદ ગયા હતા આ બધી જ સીટો જ્યાં આગળ ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે એ સીટો ઉપર જ્યાં ડેમેજ કંટ્રોલ કરવા માટેની મહેનત કરી રહ્યા હતા અને ક્ષત્રિય નેતાઓ આક્રોશિત થઈને ત્યાં ડેમેજ કંટ્રોલ નહોતું થઈ શકતું તેવી સીટો ઉપર હવે ક્ષત્રિય સમાજને ન્યુટ્રલાઈઝ કરવાની એક જેને કહી શકાય હર્ષ સંઘવીએ ટ્વીટ કરીએ હરસંઘવીએ ટ્વીટ કરતા આ વિડિયો શેર કર્યો હવે આ વિડીયોની આગળ પાછળનું કશું જ નથી એ માત્ર દસ સેકન્ડનું એક સ્ટેટમેન્ટ છે આગળ કયો કન્ટેન્ટ કઈ રીતે બોલ્યા હતા કયા સંદર્ભમાં બોલ્યા હતા તે પણ જાણવું જોવું ખૂબ જ જરૂરી છે અને એ પાછળનું પણ જો સમજવું એટલું જ જરૂરી છે કારણ કે રાહુલ ગાંધી આ સ્ટેટમેન્ટ આપ્યું છે તો એની આગળ પાછળનું કારણ કે તમે ઘણા બધા વખત એવું થતું હોય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ બોલી રહ્યા છે હું દસ સેકન્ડ એમાંથી કાપી લઉં તો એનો અર્થનો અનર્થ થતો હોય પણ તમારે આગળ પાછળનો રેફરન્સ જોવો પડે એવી રીતે આ સ્ટેટમેન્ટનો પણ રેફરન્સ જોવો પડે પરંતુ ભારતીય જનતા પાર્ટી અત્યારે જે રાહુલ ગાંધીને અત્યાર સુધી પપ્પુ પપ્પુ કહીને કહેતા હતા બોલાવતા હતા કે એનું કોઈ મહત્વ નથી જે રાજનીતિમાં કોઈ મહત્વ નથી અચાનક રાતોરાત રાહુલ ગાંધીને મહત્વ આપવા લાગ્યા કે જોયું રાહુલ ગાંધી આવું કીધું રાહુલ ગાંધી આવું બોલ્યા રાહુલ ગાંધી એ પપ્પુમાંથી પપ્પુ નહીં પણ એ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા તરીકે સંબોધિત કરવા લાગ્યા ભારતીય જનતા પાર્ટીના નેતા ક્યાંક ને ક્યાંક અત્યારે એવું લાગી રહ્યું છે કે બીજેપીને રાહુલ ગાંધીના સ્ટેટમેન્ટમાં એક આશાનું કિરણ દેખાડું છે કે જે ક્ષત્રિય સમાજ એમને નુકસાન પહોંચાડી શકતો હતો પુરુષોત્તમ રૂપાલાને લઈને એ ક્ષત્રિય સમાજ કમસે કમ અમને વોટ નહીં આપે તો ચાલશે પણ કોંગ્રેસને પણ વોટ ન આપે જો આ વિરોધ વધારે વકરે તો તો ક્ષત્રિય સમાજ કાં વોટ આપવાનું ટાળી દે અને કાં તો પછી કોઈ પણ અપક્ષને વોટ આપી દે પણ એટલીસ્ટ કોંગ્રેસને તો વોટ નહીં જ આપે અને કોંગ્રેસને વોટ ના આપે એટલે અત્યાર સુધી જે અમુક સીટો હતી જ્યાં આગળ એવું કહેવાય છે કે જેમ કે આણંદની સીટ છે નવ લાખ જેટલા ક્ષત્રિય વોટર્સ છે હવે આ નવ લાખ જેટલા ક્ષત્રિય વોટર્સ છે જેની અંદર એક માત્ર વિધાનસભા જોવા તો વિધાનસભાની જે સીટ છે ત્યાં આગળ અમિત ચાવડા જીતેલા છે બાકી ત્યાં આગળ પટેલને લોકોએ ટિકિટ આપેલી છે જે મિતેશ પટેલ ત્યાંથી અત્યારના સાંસદ છે હવે આ જ સીટની વાત કરવું તમને તો ટોટલ અઢાર લાખ જેટલા વોટર્સ છે અઢાર લાખમાંથી નવ લાખ તો ક્ષત્રિય વોટર્સ છે બાકી તમે મુસ્લિમ ગણી લો દલિત ગણી લો અને બીજા અન્ય સમુદાયના લોકોને ગણી લો કે આપણે એવું માનીએ કે શહેરી વિસ્તારના જેટલા બી છે એટલે આણંદ સિટી સાથે જેટલા પણ કનેક્ટેડ વોટર્સ છે એ બધા વોટર ભારતીય જનતા પાર્ટી બાજુ જાય અને રૂરલ સાઈડના વોટર પણ જાય તો પણ આ વખતે ક્યાંક જે સીટનું કેલ્ક્યુલેશન છે એ બેસતું નથી જો ક્ષત્રિયો નારાજ રહ્યા અને ક્ષત્રિયોએ લગભગ સિત્તેર ટકાથી વધારે મતદાન કર્યું તો કાં તો ક્ષત્રિય વોટથી અગળા રહે કે વોટિંગ જ ના કરવા જાય તો ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય અને કાં તો પછી ક્ષત્રિય વોટિંગ કરે પણ એ વોટિંગ કોંગ્રેસને ના કરે અને તમે જુઓ સવારથી જ કારણ કે જે અત્યાર સુધી કોઈ એવો મુદ્દો પકડાતો નહોતો ભારતીય જનતા પાર્ટીને હિન્દુ મુસ્લિમ ઉપર હા હિન્દુ મુસ્લિમ ઉપર એ લોકો ચડી ગયા ગઈકાલનું સી પાટીલનું સ્ટેટમેન્ટ તમે સાંભળો ગઈકાલે અમિત શાહ પંચમહાલમાં હતા ત્યાં આગળ સાહીઠ લોકો જે ટ્રેનમાં મરી ગયા હતા જે લોકો કાર સેવકો હતા તેમને લઈને રામ મંદિરને લઈને કનેક્ટ કરીને એમને એક આખું સ્ટેટમેન્ટ આપ્યું એટલે અત્યાર સુધી ક્યાંક હિન્દુ સંવેદનાને જગાડવાનો એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો કે હિન્દુ જાગશે તો ભારતીય જનતા પાર્ટી જીતી શકશે બાકી જીતવું અત્યારે ક્ષત્રિયોના વિરોધની વચ્ચે ટાઈટ દેખાઈ રહ્યું છે એટલે જો ક્ષત્રિયો એક બાજુ થઈ જાય ને અધર એક બાજુ થઈ જાય તો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થઈ શકે કારણ કે સૌરાષ્ટ્રની અંદર વર્ગ વિગ્રહ ને આ બધું થવાના પણ ચાન્સીસ હતા ગઈકાલે હું મહેસાણા હતી અને મહેસાણામાં જે રીતે કરન્સી ચાવડા બોલી રહ્યા હતા તેમને એવું લાગ્યું એટલે કરન્સી ચાવડાએ કીધું કે ભાઈ ભારતીય જનતા પાર્ટી એ વિચારી રહી છે કે આટલી શાંતિ કઈ રીતે છે એક તો ક્ષત્રિય સમાજ અને બધા જ બાપુ આ બાપુ આટલી શાંતિ રાખીને આટલા શાંતિપૂર્ણ રીતે કઈ રીતે આંદોલન કરી રહ્યા છે અને કોઈ વર્ગ વિગ્રહ વગરનું આ આંદોલન થઈ રહ્યું છે એટલે ક્યાંક એટલે એમને પણ કરન્સી ચાવડા પણ એ જ વસ્તુ કહી રહ્યા હતા કે તમને ઉશ્કેરવાનો પ્રયત્ન કરવામાં આવશે પણ આપણે ઉશ્કેરાવાનું નથી આપણે શાંતિ જાળવવાની છે અને શાંતિ જાળવીને જ આપણે આંદોલન કરવાનું છે અને આંદોલન લોકસભા અનાઉન્સમેન્ટ કરવામાં આવતા હતા કે સાતમી મે પછી આપણું આંદોલન પૂરું થઈ જશે એવું ક્યારેય માનવું નહીં એ આંદોલન આપણું ચાલતું જ રહેશે એટલે હવે માન લો કે હવે તો રૂપાલાની તો હવે હવે તો ટિકિટ રદ થવાની તો કોઈ શક્યતા છે જ નથી અને જે રીતે મોદીનો ચહેરો દરેક જગ્યાએ કામ કરે છે છે તો રૂપાલા પણ પણ જીતશે એવી હવે શક્યતાઓ આ લોકસભાની ચૂંટણી પછી હવે જે સ્થાનિક સંસ્થાઓની જે ચૂંટણી આવશે કોર્પોરેશનની ચૂંટણી આવશે એમાં કેટલું અસર કરશે આંદોલન ખૂબ જ ખાસ કરીને જો વાત કરું ને તો જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયત આ બધાની અંદર આની જબરદસ્ત ઇમ્પેક્ટ જોવા મળશે ક્ષત્રિય સમાજનું ઘર ગામની અંદર એક ભલે હોય પણ એ ક્ષત્રિય સમાજનું જે ઘર હોય ને એ આખા ગામને તારી દે આવું કહેવાય છે અને ગામડામાં ક્ષત્રિય સમાજ એટલે એને એક જેને કહેવાય ને કે એમના સંસ્કાર જ એક તહેબ હોય છે એ લોકો પોતાની દીકરીને પણ આટલી નાની આમ જેને કહેવાય ને એ સાહેબ કહીને બોલાવતા હોય કારણ કે એક આખો ક્ષત્રિય સમાજ જે છે એ તહેબથી રહેવા વાળો સમાજ છે અને એક પરંપરા સાથે જોડાયેલો સમાજ છે એ એક પરંપરાથી ક્યાંય તમે જુઓ કે બીજી બીજા જેટલા પણ સમુદાય છે જેટલા બી સમાજ છે એ બધામાં ધીરે ધીરે જેને કહી શકાય કે એક મિક્સ કલ્ચર જોવા મળી રહ્યું છે હવે કારણ કે ક્યાંક લવ મેરેજ થઈ રહ્યા છે અને એ મિક્સ કલ્ચર આપણને જોવા મળે છે પણ ક્ષત્રિય સમાજમાં આપણને નથી જોવા મળતું ક્ષત્રિય સમાજના લોકો આજે પણ એટલા જ અરેન્જ મેરેજ સાઈડ આગળ વધેલા છે એટલા જ એ લોકોને તહેબ એમના સ્ત્રીઓ તમે જો આમ ઘૂમટ તાણીને બેઠા હશે અને ક્યાંય એમને એનું ભાર પણ નથી લાગતો એ કારણ કે જનરલી આપણે ત્યાં એવું કહેવાય કે ગામડામાં બી મહિલા હોય અને આમ ઘૂંઘટ તાણીને ફરતી હોય તો એ લોકો એમ કહેતા હોય કે હવે આ સિસ્ટમ જાય તો સારું પણ વર્ષોથી ક્ષત્રિય સમાજની જે સ્ત્રીઓ છે એ ક્યાંય પણ હોય એ એમના માથેથી ઘૂંઘટ નથી ઉતરતો એટલે એ તહેઝીબ એમનામાં છે સંસ્કાર જેને કહી શકાય કે એ આપણને ક્ષત્રિય સમાજમાં જોવા મળે છે અને એમાં પણ આ જે રૂપાલાએ બોલેલું શબ્દ છે એ મહિલાઓને દિલથી વાગી ગયું છે કેમ કે રોટી બેટીના વ્યવહારની વાત કરી છે અને રોટી બેટીના વ્યવહાર કરતાં પણ દરેક મહિલાને એવું થઈ રહ્યું છે કે અમારી અસ્મિતા ઉપર આ પ્રહાર કરવામાં આવ્યો છે ક્ષત્રિય સમાજ જ્યાં સુધી સહન કરી રહ્યો છે ત્યાં સુધી તમે લોકોએ બધી જ લિમિટ વર્તાવી દીધી અને હવે અમારી સહન શક્તિની એક લિમિટ આવી ગઈ છે અને તમે જો ગઈકાલે મેં બહુ જ બધી મહિલાઓ ત્યાં આગળ હતી અને મહિલાઓ સાથે પણ મેં વાતો કરી એટલે મહિલાઓને એવું કહેવું હતું કે અમારી કે અમે અમે પોતે જન્મથી ભાજપના છીએ કે અમારો જન્મ થયો ત્યારથી અમે કોઈ અન્ય પક્ષને વોટ આપ્યો જ નથી પણ જે રીતનું આ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું અને કે અમને સૌથી વધારે વિરોધ એ વસ્તુથી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેમને અમે આટલી બધી વાર વિનંતી કરી છે અમારી વાત એમણે પણ ના સાંભળી એટલે જેને કહેવાય ને કે તમે જેની પાસેથી બહુ અપેક્ષા રાખતા હોય કે ના આ વ્યક્તિ આવું તો કરશે જ મારી આ અપેક્ષાઓ છે જ અને એ અપેક્ષા ઉપર ખરા ના ઉતરે તો એ દુઃખ મનમાં લાગે એ તમારા વર્તન કરતાં બી તમારા મનમાં એ ઘા લાગી ગઈ કે યાર હું આટલું બધું અમે માનતા હતા અને એ જ વ્યક્તિએ ના કર્યું અમારા માટે ગઈકાલે દરેક સ્ત્રી આ પ્રકારની વાત કરી હતી દરેક ક્ષત્રિયાણી જે છે એ આ વાત કરી રહી હતી કે અમને પ્રધાનમંત્રીથી બહુ જ આશા હતી અચ્છા જે રીતે હવે ક્ષત્રિયો એવી આશ લગાવીને બેઠા છે કે નરેન્દ્ર મોદી આ વિશે કંઈક બોલે ને કંઈક સમાધાન લાવે કે કંઈક સુખદ અંત આપે મોદી એવી અપીલ કરે ક્ષત્રિયોને કે ક્ષત્રિયો માની જાય માફ કરી દે શું લાગે છે કે ક્ષત્રિયો પાછા વળી જશે માફીનો તો કોઈ પ્રશ્ન આવતો જ નથી હીરલ અહીંયા આગળ પ્રધાનમંત્રી આવે અને કંઈ પણ બોલે કદાચ બે હાથ જોડે મેં ગઈકાલે ક્ષત્રિયોને પણ પૂછ્યું કીધું કે દર વખતે એવું થતું હોય છે કે પ્રધાનમંત્રી આવે પ્રધાનમંત્રી બે હાથ જોડે માફી માંગે મંચ પરથી માફી માંગે અને એમ કે ભાઈ મારા ક્ષત્રિય ભાઈ બહેનોની હું પોતે માફી માંગી રહ્યો છું તો મને ક્ષત્રિયોએ જે જવાબ આપ્યો હતો ને એ જવાબ બહુ ખતરનાક હતો ક્ષત્રિયો એવું કીધું હતું કે અમે તો રાત જોઈ રહ્યા છીએ કે મગરમચ્છ આંસુ ક્યારે પડે એટલે તમે વિચાર કરો કે જે પ્રધાનમંત્રી માટે આટલું બધું રિસ્પેક્ટ જે સમાજને હતું એ સમાજને કેટલું દુઃખ થયું હશે કારણ કે હું તો ગઈકાલે આખો દિવસ એ લોકોની વચ્ચે હતી અને દરેકના એક જ વસ્તુ હતી કે અમે બહુ આશા રાખી હતી પ્રધાનમંત્રીથી પણ એમને જ ના કર્યું એટલે આમ ક્યાંક જેને કહેવાય કે અસ્મિતા તો એમની એમને દુઃખ થયું જ છે અસ્મિતા તો ઘવાઈ જ છે રૂપાલાના સ્ટેટમેન્ટથી પણ દુઃખ એ વાતનું થયું કે એક રૂપાલાને હટાવવા માટે અમે કીધું કેમ કે એમને અમારી સ્ત્રીઓ માટેના આ પ્રકારના શબ્દ બોલ્યા હતા પણ એ પણ પ્રધાનમંત્રીએ ના કર્યું અને ક્યાંક એવું બતાડવાનો એક પ્રયત્ન પણ કારણ કે તેનું જેને કહી શકાય ને કે આમ આખા મામલે ભારતીય જનતા પાર્ટીએ શરૂઆતમાં કઈ કર્યું જ નહીં એટલે ક્ષત્રિયોની એક એવી પણ લાગણી આવી રહી હતી કે પાર્ટી એવું વિચારી રહી છે કે ક્યાં ક્ષત્રિય સમાજ અને ક્યાં પાર્ટી આજે ભેદ જે છે ને એમને એવું ફિલિંગ આવી કે અમને ગણતા જ નથી એટલે પોતાનું મહત્વ બતાવવાની વાત છે હવે વાત કરી હવે ક્ષત્રિય સમાજની ભારતીય જનતા પાર્ટીની જે રીતે ઠેર ઠેર હવે વિરોધ થઈ રહ્યો છે અને આપણે સીઆર આર પાટિલનું નિવેદન જોયું અમિત શાહનું નિવેદન જોયું રૂપાલાએ જે વખતે માફી માંગી એ વખતે આ બધાના જે એટીટ્યુડ હતા ને કે ક્ષત્રિયો માટે જે વિરોધાભાસ ઊભો કરતો હતો નું હતું એમ કે એમને ક્ષત્રિયોની જાણે જરૂર જ નથી આવું વલણ ભાજપનું દેખાઈ રહ્યું હતું અને હવે રૂપાલા પણ અને ભાજપ પણ ડેમેજ કંટ્રોલ માટે પ્રયાસ કરી રહ્યા છે ઠેર ઠેર સભા કરી રહ્યા છે ક્ષત્રિયોને અપીલ કરી રહ્યા છે તો શું લાગી રહ્યું છે આ બંને ઘટનાઓ પરથી પહેલા તો સૌથી પહેલી વસ્તુ તો એ છે કે રૂપાલાનું તમે એ દિવસનું સ્ટેટમેન્ટ યાદ કરો જ્યારે એમને દલિત સમાજનો કાર્યક્રમ હતો અને દલિત સમાજના કાર્યક્રમમાં એમને સ્ટેટમેન્ટ આપ્યું હતું અને એ સ્ટેટમેન્ટ આપ્યા પછી જ્યારે બીજા દિવસે એમને માફીની વાત કરી ત્યારે માફી માંગતા શું કીધું કે મારા ક્ષત્રિય મિત્રોએ કીધું છે માટે માફી માંગી રહ્યો છું એટલે દિલથી માફી નહોતી માંગી ક્ષત્રિય સમાજ આમ તો જોવા જઈએ ને તો માફી માટે જ જાણીતો છે અને જ્યારે તમે આમ બે હાથ જોડીને દિલથી એમ કહો કે ભાઈ મને માફ કરી દો તો આ એક ક્ષત્રિય સમાજ છે જેમને પોતાના ધડ આપી દીધા છે આવા લોકોની રક્ષા માટે કે ભાઈ ભલે મારાથી ભૂલ થઈ ગઈ છે મેં જ કંઈક ખોટું કરી દીધું પણ મને માફ કરી દો અને કારણ કે તમે જો ક્ષત્રિય સમાજ જે છે ને એ એમની બહાદુરી માટે એમની પોતાની અને આ એમનું એક ડીએનએ છે આપણે કહીએ ને કે દરેક સમાજનું એક અલગ અલગ ડીએનએ હોય છે ક્ષત્રિય સમાજનું ડીએનએ છે કે એ રક્ષા માટે જીવ આપી દે છે અને બીજી વસ્તુ એ છે કે રૂપાલાએ જેટલી પણ વાર માફી માંગી ને એ દરેક વખતે માફી ક્યાંક એમનું ગુરુર દેખાતું હતું અને ક્ષત્રિય સમાજ સિવાય પણ ટીવી ઉપર પણ જેટલા લોકોએ જોયું છે એ લોકો પણ એવું કહે છે એ પાટીદાર સમાજના લોકો હોય કે અન્ય સમાજના લોકો હોય એ લોકો પણ એવું માને છે કે દિલથી દિલથી માફી માફી માંગવી જોઈતી હતી એ માંગેલી અને એમાં પણ સૌથી વધારે આગમાં ઘીનું કામ કર્યું જયરાજસિંહ જાડેજાનું એ સ્ટેટમેન્ટ જે ગણેશ ફાર્મ પર એમને આપ્યું હતું કે કોઈને વાંધો હોય તો આવી જાય હું આવી સમય તમારો જગ્યા તમારી એટલે એવું થયું કે આ ખરેખર આટલું બધું અભિમાન અને ત્યારબાદ સીઆર પાટીલે માફી માંગી સીઆર પાર્ટી લે માફી માંગી તો એ માફી સીઆર પાર્ટી લે માંગી એના કરતા પુરુષોત્તમ રૂપાલાએ બે હાથ જોડીને દસ સમાજના લોકોની વચ્ચે જઈ સમાજના મંચ ઉપર જઈ અને માફી માંગી લીધી હોત કે ભાઈ હું દિલથી માફી માંગી રહ્યો છું મને માફ કરી દો તો કદાચ હવે અને બીજી વસ્તુ શું છે હિરલ કે આખા આંદોલનનો કોઈ ચહેરો જ નથી આ આંદોલનની અંદર કરણસિંહ ચાવડા છે રજુભા છે આ બધા એક એવા એ સંકલન સમિતિ છે આમની પાસે કોઈ નથી પુરુષોત્તમ રૂપાલા આંદોલનમાં શું થયું કે નેતા જેટલા હતા ને એ લોકો પાસે હક હતા એ હાર્દિક પટેલ હોય લાલજી પટેલ હોય કે એ બધા અને છેલ્લે ધીરે 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 બધા ભારતીય જનતા પાર્ટીમાં પોતાના ફાયદાને જોતા ગોઠવાઈ ગયા બાકી હતું તો અલ્પેશ કથેરી ધાર્મિક માલવ આમ આદમી પાર્ટીમાં ગયા હતા જે ગઈકાલે રાત્રે એ પણ જોડાઈ ગયા એટલે આ બધા જે ચહેરા હતા ને આંદોલનના એ બધા ક્યાંક પોલિટિકલ બેનિફિટ્સ સાથે કનેક્ટેડ હતા અને એ લોકો ધીરે ધીરે પોતાના ફાયદાને જોતા જોતા ગોઠવાઈ ગયા આ આંદોલન સમિતિ જે છે સંકલન સમિતિ હવે આ સંકલન સમિતિના જેટલા પણ ચહેરા છે આ ચહેરા ક્યાંય પોતાની પાસે એમની પાસે કોઈ એવા રાઈટ્સ જ નથી કે રૂપાલાને માફી આપી શકે રૂપાલા કદાચ હું એવું કહું કે સંકલન સમિતિ પાસે જાય અને ત્યાં આગળ માફી માંગે ને તો પણ આ લોકો કંઈ ના કરી શકે કેમ કે રાઇટ્સ જે છે એ સમાજ પાસે છે અને સમાજની એક જ માંગ છે કે રૂપાલાને રદ કરો પરંતુ આ જે સંકલન સમિતિની તમે વાત કરી રહ્યા છો તો ક્ષત્રિય સમાજની અંદર જ બે ફાટા પણ પડી રહ્યા છે સંકલન સમિતિ પર જ આક્ષેપો થઈ રહ્યા છે તો પાટીદાર આંદોલનમાં પણ તમે જે સાક્ષી રહ્યા છો કે તમે જે જોયું છે કે જેને આંદોલન ઉઠાવ્યું એ જ ભાજપમાં ભળી ગયા હવે જે મુખ્ય મુખ્ય ચહેરાઓ સંકલન સમિતિના સામે છે તો એવા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કે એ પણ ભાજપ તરફી છે શું લાગે છે કે આ એક સત્તા મેળવવા માટેની સંકલન સમિતિ રચાઈ છે કે આ જો એક સૌથી મહત્વની વસ્તુ કદાચ ચૂંટણી ના હોત ને તો આ મુદ્દો આટલો પકડાયો પણ ના હોત લોકસભાની ચૂંટણી છે માટે આ મુદ્દો આટલો પકડાયો છે અને જે રીતે બે ભાગ પડી રહ્યા છે કારણ કે એક નવા નામનું જે ઇન્વેન્શન થયું તો હા આ આ નવા શબ્દનું ઇન્વેન્શન કહેવામાં આવી રહ્યું છે અને આ કેવું છે કે દરેક વ્યક્તિનો પોતાનો પર્સનલ પોલિટિકલ બેનિફિટ હોય આજે એવું કહેવાય છે કે જે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે કનેક્ટેડ જે ભાજપના ક્ષત્રિય નેતાઓ છે ને એ પણ પબ્લિકની વચ્ચે નથી જઈ શકી રહ્યા ભલે ભાજપ સાથે કનેક્ટેડ છે એ લોકો પબ્લિકની વચ્ચે જાય ને તો લોકો એમ કહી રહ્યા છે કારણ કે આંદોલન ગામડા સુધી ગલી સુધી મોહલ્લા સુધી પહોંચી ગયું છે ઘર સુધી પહોંચી ગયું છે તમે જ્યારે એ આંદોલન ગામની સીમાએ હતું ને ત્યારે એને કંટ્રોલ ના કર્યો એ ગામની અંદર પ્રવેશી ગયું ને ઘર સુધી પહોંચી ગયું છે હવે આને કંટ્રોલ કરવો કદાચ ભારતીય જનતા પાર્ટીના હાથમાં પણ નથી અને જે રીતે કારણ કે જો આ આંદોલન જે છે ને એ આંદોલનમાંથી એક સૌથી મહત્વની વસ્તુ અત્યારે મને જે લાગી રહી છે એ લાગી રહી છે કે રૂપાલાને આ નિવેદન આપી દીધું પણ ક્યાંક ને ક્યાંક આ આંદોલનમાંથી ઘણા એવા નવા ચહેરા પણ સામે આવ્યા અને એ ચહેરામાં કરણસિંહ ચાવડા હોય કે રજુબા હોય કે તૃપ્તિબા હોય કે પદ્મિની બા હોય કે પીટી જાડેજા હોય આ બધા એવા નામ છે કે જે નામ અત્યાર સુધી કોઈના મોઢા ઉપર હતા નહીં અને હવે આ બધા નામ મોઢા ઉપર છે પણ ગઈકાલે જે રીતે કરણસિંહ ચાવડા કહેતા હતા અને અન્ય બી ક્ષત્રિય સમાજના લોકો જે રીતે વાત કરી રહ્યા હતા કે રાજા મહારાજાઓનું લોહી છે અને એમના માટે આ પ્રકારની વાત કરવામાં આવી એટલે ક્યાંક હજી પણ મને અત્યારે તો નથી લાગી રહ્યું કે આનું કોઈ પણ રીતે આમાં થઈ શકે પણ ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન રાજનીતિક રીતે ચોક્કસ કરી રહી છે કે એમને ડેમેજ ઓછું થાય એમને પણ અહેસાસ થઈ ગયો છે કે ડેમેજ થઈ રહ્યું છે ક્ષત્રિય સમાજ પોતે કારણ કે ગઈકાલે જે રીતની ત્યાં વાત થતી હતી કે એક ક્ષત્રિય અન્ય પાંચ લોકોને કે અને અન્ય પાંચ લોકોને વિરુદ્ધમાં મતદાન કરાવે ક્ષત્રિય સમાજની પોતાની વોટ શેર તમે જોવા જાવ તો એ ઓછો છે એ તમને બાર પંદર ટકાની આજુબાજુ જ આ વોટ શેર છે આખા ગુજરાતની અંદર પણ જો એક ક્ષત્રિય પાંચ લોકોને અસર કરશે ગામમાં તો કેટલો જબરદસ્ત ઇમ્પેક્ટ આવશે અને રણનીતિ આ લોકોની આ છે એક ક્ષત્રિય ગામના પાંચ લોકોને અસર કરે ભલે પાંચસો ક્ષત્રિય હોય પણ પાંચ હજાર વોટને ઇમ્પેક્ટ કરે તો ભારતીય જનતા પાર્ટીને ખબર પડી જશે કે ક્ષત્રિય આંદોલન અને ક્ષત્રિયોનો વિરોધ શું હોય એટલે ક્યાંક એ વસ્તુ પણ કરવામાં આવી રહી છે સેકન્ડ વસ્તુ તમને એ કહું કે કોંગ્રેસ પણ આ આંદોલનની અંદર રાહુલ ગાંધીની વાત આવે છે નો રાહુલ ગાંધી આ જે સ્ટેટમેન્ટ આપ્યું છે એની આગળ મુદ્દાને લોકો ગુજરાતની અંદર અત્યારે વધારે જોરશોરથી કરી રહ્યા છે સી આર પાટીલે સ્ટેટમેન્ટ આપી દીધું હર્ષ સંઘવીએ સ્ટેટમેન્ટ આપી દીધું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આના ઉપર સ્ટેટમેન્ટ આપી દીધું કારણ કે એમને એવું લાગી રહ્યું છે કે ક્યાંક આજે બેનિફિટ થઈ રહ્યો છે એ બેનિફિટને ઓછો કરવા માટે થઈ અને આ સ્ટેટમેન્ટને અમે વધારે પરંતુ કોંગ્રેસ ને આખા મુદ્દાની અંદર ઘણું અને કહી શકાય કે શક્તિસિંહ ગોહિલે રણનીતિ જે બનાવી છે પોતે ક્ષત્રિય છે પણ તમે જોવો એમના જેટલા પણ નિવેદન આવ્યા ક્યાંક ક્ષત્રિય નેતા તરીકે નથી આવ્યા એમને દરેક જગ્યાએ નિવેદન આપ્યા છે તો કોંગ્રેસના નેતા તરીકે નિવેદન આપ્યા છે કેમકે એમને ખબર છે કે જો ક્ષત્રિય નેતા તરીકે નિવેદન આપીશ ને તો જે અઢારે નારાજ થઈ જશે એટલે એમને બધા જ નિવેદનો કોંગ્રેસના અધ્યક્ષ તરીકે આપ્યા સાથે રૂપાલાની સામે હવે આ કોંગ્રેસની રણનીતિ ગણો કે કોંગ્રેસને ધાર્યું નહોતું કે આવું પરિણામ પણ એમને મળી શકે આ વખતે કદાચ મને પહેલી વાર એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસે જે ઉમેદવારોની પસંદગી કરી છે એ ગેનીબેન ઠાકોર હોય કે ચંદનજી ઠાકોર હોય કે પછી તુષાર ચૌધરી હોય અનંત પટેલ હોય આ બાજુ જેની ઠુમર હોય પરેશ ધાનાની હોય આ એવી સીટ છે કે જે સીટ ઉપર કોંગ્રેસ આ વખતે ક્ષત્રિય આંદોલનનો ફાયદો લઈ શકે છે કારણ કે અત્યાર સુધી કોંગ્રેસ કેવું હતું કે જેટલો પાટીદાર આંદોલનનો ફાયદો લેવાનો હતો એટલો કદાચ લીધો હોત તો બે હજાર સત્તરમાં માં જ સરકાર બની ગઈ હોત પણ એટલો ફાયદો લઈ ના શકે અથવા તો કોંગ ભારતીય જનતા પાર્ટી એટલું ડેમેજ કંટ્રોલ કરી શકી આ વખતે ક્ષત્રિય છે પાટીદારો નથી પાટીદારો બિઝનેસ સાથે કનેક્ટેડ છે પાટીદારને ત્યાં કેવું છે કે પાટીદારને ધમકાવશે ને કે ધંધાને અમે બંધ તો પાટીદાર શાંત થઈ જશે પણ આ વખતે ક્ષત્રિયો છે અને ક્ષત્રિયો કેવું છે કે ધમકાવે ને તો ઓર વધારે ચડે આ એમનું ડીએનએ છે કે એમને ધમકીથી અહીંયા ના થાય અહીંયા પ્રેમથી હાથ જોડીને વિનંતી કરીને તમે કામ કરશો ને તો ક્ષત્રિયો માની જશે અમારો છેલ્લો સવાલ કે જે રીતે હવે આપણે ચૂંટણીના ઉમેદવારોની આપણે પ્રચાર પ્રસાર જોઈ રહ્યા છે દરેક જગ્યાએ મુદ્દો એક જ ક્ષત્રિય આંદોલન ક્ષત્રિય આંદોલન તો શું આખી આ લોકસભાની જે ચૂંટણી છે ગુજરાતની તો એ ખાલી ક્ષત્રિય આંદોલન પૂરતી જ છે એટલે મતલબ બીજા કોઈ મુદ્દા હવે રહ્યા નથી બેરોજગારી છે મોંઘવારી છે મુદ્દા બહુ બધા છે બેરોજગારી મુદ્દો છે મોંઘવારી મુદ્દો છે પણ તમે જુઓ આ બધા મુદ્દા ક્યારે કનેક્ટ કરે તમે આને સોશિયલ પ્લાનમાં જુઓ તો આ બધા મુદ્દા ત્યારે અસર કરે કે જ્યારે સામાજિક મુદ્દો ના હોય આ સામાજિક મુદ્દો હવે બની ગયો છે અને ક્ષત્રિય આંદોલન જે છે માની લો કે આ ક્ષત્રિય આંદોલનમાં પાટીદારોએ સાથ આપી દીધો બે હજાર સત્તરમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી ડેમેજ કંટ્રોલ કરવામાં સફળ રહી હતી એ ડેમેજ કંટ્રોલની જે સ્પ્રિંગ દબાયેલી હતી એ જો ઉછળી આ વખતે અને ક્યાંક ક્રોસ ફાયર થયું તો ક્ષત્રિય અને પાટીદારનું કોમ્બિનેશન જે છે ને એ ભારતીય જનતા પાર્ટીને ભારે પડી શકે અને ભારતીય જનતા પાર્ટીને અત્યારે જેને કહી શકાય કે ડર એક જ વસ્તુનો લાગી રહ્યો છે કે એક તો વર્ગ વિગ્રહ ના થયો જે ઈચ્છી રહ્યા હતા કે કદાચ વર્ગ વિગ્રહ થઈ જાય દરબારો એક સાઈડ થઈ જાય તો બધી બધી જ સમુદાય એક બાજુ થઈ જાય પણ દરબારો બહુ શાંતિથી ક્ષત્રિયો બેઠેલા છે ધીમેથી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે અને બહુ જ સેન્ટિમેન્ટલ વિનંતીઓ કરી રહ્યા છે લોકોને પણ સેન્ટિમેન્ટલી જોડી રહ્યા છે જો એમની સાથે બીજા જે સમુદાય છે માલધારી સમાજે સપોર્ટ આપી દીધો છે જો પાટીદારો સપોર્ટ આપી દેને તો ક્યાંક એટલું ચોક્કસ કહી શકીશ કે ઘણી બધી સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીને નુકસાન થઈ શકે જેમાં સુરેન્દ્રનગરની સીટ છે બનાસકાંઠાની સીટ છે પાટણની સીટ છે સાબરકાંઠાની સીટ છે અને ક્ષત્રિયોની ઇમ્પેક્ટ અને પાટીદારોનું લેવા પાટીદાર અને ક્ષત્રિયો જો ભેગા થઈ ગયા અને તો રાજકોટની સીટ ઉપર રૂપાલાને હરાવી પણ શકે કારણ કે છેલ્લે મામલો જે છે છે એ અસ્મિતા સાથે કોઈ પણ વ્યક્તિની અસ્મિતા અને એમની આત્મસન્માન આ બધું જ રાજનીતિથી ઉપર હોય છે અને એ આ આંદોલને બતાડી દીધું જી બિલકુલ ગોપી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો હવે જે ક્ષત્રિયોનું આંદોલન જે છે એ હવે ધીરે ધીરે વેગ તો પકડી જ રહ્યું છે અને સાથે હવે જે રાજનેતાઓના જે અવનવા નિવેદનો આવી રહ્યા છે તે એ આ આંદોલનમાં જાણે ઘી નાખવાનું કામ કરી રહ્યા છે ત્યારે હવે આગામી દિવસમાં જોવાનું રહ્યું કે પચીસ પચીસ જે હવે બાકીની બેઠકો બચી છે તો એ પચીસ પચીસ બેઠક પર એક બાજુ ક્ષત્રિય સમાજ છે ને એક બાજુ ભાજપ પાર્ટી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આ બંનેનો જે ટકરાવ થશે અને આગામી હવે આનું પરિણામ શું આવશે ચૂંટણીનું તે હવે જોવાનું રહ્યું અહેવાલ તમને કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો પસંદ આવ્યો હોય તો ને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર